नमस्कार विद्यार्थी मित्रों, पराशर ग्रुप ऑफ स्कूलना ऑनलाइन एज्युकेशन में सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज आप विषय है सामाजिक विज्ञान धोरण 8 स्वतंत्रता पछीनु भारत। विद्यार्थी मित्रों, आप आ पाठ जे छे ए अगाउना लेक्चर में सरस रीते अभ्यास करी गया छे। तो चालो हवे आज आप स्वापोथी लेखन करिए। पहलो सवाल, हिंदना विभाजन माटे ब्रिटिश पार्लामेंटे हिंद स्वतंत्रता धारो पसार कर्यो हतो। बीजो प्रश्न, ब्रिटिश पार्लामेंट हिंद स्वतंत्रता धारो क्यारे पसार कर्यो? तो कहेवाय छे जवाब आवशे जुलाई 1947 नी अंदर। ब्रिटिश हिंद स्वतंत्रता धारानी जोगवाई अनुसार हिंदनो कया बे देश में विभाजन करवामां आव्यु हतु? तो जवाब आवशे ब्रिटिश हिंद स्वतंत्रता धारानी जोगवाई अनुसार हिंदनो भारतीय संघ अने पाकिस्तान संघ एम बे देशों में विभाजन करवामां आव्यु छे। चौथो सवाल, भारत क्यारे स्वतंत्र थयु? तो भारत 15 ऑगस्ट 1947 ना रोज स्वतंत्र थयु। पांचमो सवाल, पाकिस्ताने स्वतंत्र थता कई नीति अपनावी? तो पाकिस्ताने स्वतंत्र थतानी साथे ज पोतानी त्यांथी बिन मुस्लिमोने हाँकी काढवानी नीति अपनावी हती। सवाल नंबर 6, लगभग खाली जग्या शरणार्थीओ पाकिस्तानथी भारत आव्या हता? तो जवाब आवशे 80 लाख जेटला। ए प्रमाणे सातमो सवाल, हिंदना विभाजन समय ऊभी थयेली निराश्रितोनी समस्या विशे जणावो। तो हिंदनु विभाजन थता भारत अने पाकिस्तान एम बे देशो अस्तित्वमां आव्या। पाकिस्ताने बिन मुस्लिमोने हाँकी काढवानी नीति अपनावी जेथी लगभग 80 लाख शरणार्थीओ पाकिस्तानथी भारत आव्या। आ शरणार्थीओ पाकिस्तानमां पोतानुं घर जमीन अने घणुं बधुं छोड़ीने भारत आव्या हता। भारतमां आ शरणार्थीओए समावा अने तेमने रोजगारी आपवी ते एक विकट समस्या हती। भारत सरकारे आ समस्याने जवाबदारीपूर्वक अने कुनेटी दूर करी अने शरणार्थी शिबिर खोली तेओने पूरती सगवड आपी। त्यारबाद धीमे धीमे तेमना पुनर्वसननी प्रक्रिया हाथ धरी। भारतीय प्रजा अने सरकारना कारणे निराश्रितोनो पुनर्वसन थयु अने तेओए नूतन जीवननी शुरुआत करेली जोवा मळे छे। એ પ્રમાણે સવાલ નંબર 8, ભારત સ્વતંત્ર થયો ત્યારે ભારતમાં ખાલી જગ્યા જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા? તો કેટલા હતા? 562. સવાલ નંબર 9, ભારત સ્વતંત્ર થયો ત્યારે ભારતની વસ્તી આશરે કેટલી હતી? તો વિદ્યાર્થી મિત્રો, કેટલી હતી? 35 કરોડ જેટલી હતી. સવાલ નંબર 10, भारत स्वतंत्र थयु त्यारे भारत नी मोटा भागनी वस्ती क्या वस्ती हती? तो जवाब आवशे भारत स्वतंत्र थयु त्यारे भारत नी मोटा भागनी वस्ती गामडाओमां वस्ती हती। सवाल नंबर 11, स्वतंत्रता समय भारतीय लोकोनो मुख्य व्यवसाय खाली जग्या हतो? तो सो हतो? खेती। એ જ પ્રમાણે સવાલ નંબર 12, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો ઊભા થયા હતા? તો સ્વતંત્ર ભારતની સામે મુખ્યત્વે 5 પડકારો જે છે એ ઊભા થયેલા જોવા મળે છે। એમાંથી પહેલો છે, પાકિસ્તાનથી આવેલા 80 લાખ શરણાર્થીઓને સમાવવા અને તેમને રોજગારીની તકો પૂરી પાડવી। બીજો પડકાર, ભારતના
562 જેટલા નાના મોટા દેશી રાજ્યોને ભારત સંઘમાં જોડવા માટે સહમત કરવા. પડકાર નંબર 3, લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને સંતોષી શકે તેવું બંધારણ અને રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવું. પડકાર નંબર 4, ભાષા, પહેરવેશ, પ્રદેશ અને સંસ્કૃતિ બાબતોમાં ભિન્નતા ધરાવતી 35 કરોડ જેટલી વસ્તીમાં ભારતીય એકતા સાધી રાષ્ટ્રનો વિકાસ કરવો. અને 5મો પડકાર હતો કે ગંદા શહેરો, ગીચ વસવાટ, ગરીબી અને આરોગ્યની સવલતોનો અભાવ તથા ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતી સંલગ્ન રોજગારી સમસ્યાનો પડકારરૂપ હતી. તો આ 5 સમસ્યા જે છે એ ભારત દેશ સ્વતંત્ર થતાની સાથે જ એની સમક્ષ આવેલી આપણને જોવા મળે છે. એ જ પ્રમાણે સવાલ નંબર 13 છે, ભારતની સ્વતંત્રતા સમયે કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. સવાલ નંબર 14, સૌ પ્રથમ ખાલી જગ્યાના રાજાએ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો? તો જવાબ આવશે ભાવનગર. એ જ પ્રમાણે સવાલ નંબર 15, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ પોતાના રાજ્ય સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીનીકરણ કરેલું જોવા મળે છે. યાને કે ભાવનગરના મહારાજા ખાલી જગ્યાએ પોતાનું રાજ્ય સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીનીકરણ કર્યું? તેનો જવાબ આવશે કૃષ્ણકુમાર સિંહજીએ. સવાલ નંબર 16, સૌરાષ્ટ્ર રાજ્યની કઈ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું? તો કહેવાય છે ભાવનગરના મહારાજાએ ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો. સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થયું. આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું. સવાલ નંબર 17, સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલ કયો હોદ્દો સંભાળતા હતા? તો સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાનનો હોદ્દો સંભાળતા હતા. સવાલ નંબર 18, સરદાર વલ્લભભાઈ પટેલ દેશી રાજાઓને સી અપીલ કરી? તો સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી હતી કે તેમના શાસન હેઠળ પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડવા સંમતિ આપે, આવી અપીલ જે છે એ કરેલી જોવા મળે છે. એ જ પ્રમાણે આગળ વાત કરીએ તો 19મો સવાલ, તો દેશી રજવાડાઓના ભારતીય સંઘમાં વિલીનીકરણમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો દેશી રજવાડાઓના ભારતીય સંઘમાં વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલ, તેમના સચિવ વીપી મેનન કે જેઓએ મહત્વનો ભાગ ભજવેલો જોવા મળે છે. સવાલ નંબર 20, હૈદરાબાદના વિલીનીકરણમાં ખાલી જગ્યાની ભૂમિકા મહત્વની હતી? તો જવાબ આવશે કનૈયાલાલ મુનશી. સવાલ નંબર 21, હૈદરાબાદનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું? તો જવાબ આવશે હૈદરાબાદમાં પોલીસ પગલું ભરી ત્યાંના નિઝામે તેના હિતોના રક્ષણની બાંહેધરી આપી ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. સવાલ નંબર 22, ક્યાંના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું? તો જવાબ આવશે જૂનાગઢના રાજા. સવાલ નંબર 23, જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં
जोड़ावा माटे खाली जग्यानी स्थापना करी हती। तो सानी स्थापना करी हती? आरजी हकूमतनी। सवाल नंबर 24, हैदराबादना नवाब पाकिस्तान चालिया गया, साचू के खोटू? तो के भाई साचू। सवाल नंबर 25, जूनागढ़ भारतीय संघ साथ जोड़ाण केवी रीते करवामां आव्यो? तो कहवाय छे जूनागढ़ना नवाबे पोताना राज्यने पाकिस्तान साथे जोड़वा जोड़ाण खत लखी आप्यु हतु, परंतु जूनागढ़ना नागरिको अने सौराष्ट्रना लगभग तमाम राज्यना लोकोए नवाबना पाकिस्तान साथेना जोड़ाणनो विरोध कर्यो। मुंबईमां जूनागढ़ना नागरिकोए जूनागढ़ने भारत साथे जोड़वा आरजी हकूमतनी स्थापना करी। सरदार पटेल जूनागढ़ना नवाबी सामे पगला भरवानुं नक्की कर्यो, तेथी नवाब पाकिस्तान चाल्या गया अने भारते जूनागढ़नो कब्जो लीधो। त्यारबाद लोकमत लेवायो, जेमा प्रचंड बहुमतीथी जूनागढ़नी जनताने भारत संघ साथे जोड़ाणनुं समर्थन आप्युं। आ रीते जूनागढ़नुं भारत संघ साथे जोड़ाण थयुं हतुं। એ પ્રમાણે સવાલ નંબર 26, સ્વતંત્રતા સમયે કાશ્મીરના રાજા કોણ હતા? તો સ્વતંત્રતા સમયે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા હતા। સવાલ નંબર 27, કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ શરૂઆતમાં જ ભારત સાથે જોડાવા જોડાણ ખત કરી દીધો હતો, સાચું કે ખોટું? તો જવાબ આવશે खोटू। 28, हरिसिंहे भारतना जोड़ाण खत पर सही क्यारे अने शा माटे करी आपी? तो जवाब आवशे शरूआतमां कश्मीरना महाराजा हरिसिंह डोगराए भारत साथे जोड़ाण खत पर सही करी न हती, पण कश्मीर पोतानी साथे जोड़ाई जाय ते माटे पाकिस्ताने कश्मीर पर आक्रमण कर्यु, જેથી હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી અને ભારત સાથે જોડાણ ખત પર સહી કરી આપી। એ પ્રમાણે સવાલ નંબર 29, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ક્યાં ફરિયાદ કરી હતી, શા માટે? તો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ફરિયાદ કરી હતી, કારણ કે પાકિસ્તાને કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો। સવાલ નંબર 30, આજે પણ કાશ્મીરના ત્રીજા ભાગ પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે, સાચું કે ખોટું? જવાબ આવશે સાચું। સવાલ નંબર 31, પાકિસ્તાનને પચાવી પાડેલ કાશ્મીરના ભાગને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે, તો કયા નામે ઓળખવામાં આવે છે? POK। એ પ્રમાણે સવાલ નંબર 32, ખાલી જગ્યાના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ? તો કે ઈસવીસન 1948ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા જે છે એ સિદ્ધ થયેલી જોવા મળે છે। સવાલ નંબર 33, દેશી રાજ્યના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો। તો આઝાદી સમયે ભારતમાં લગભગ 562 જેટલા દેશી રાજ્યો હતા, કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર જેવા મોટા રાજ્યો ઉપરાંત બીજા નાના દેશી રાજ્યો પણ હતા। આ બધા દેશી રાજ્યોને ભારત સંઘમાં જોડાવા સમજાવવા ખૂબ મોટું અને મુશ્કેલ કાર્ય હતું। સૌપ્રથમ ભાવનગરના મહારાજાએ ભાવનગરમાં જવાબદાર સરકારની શરૂઆત કરી। સરદાર પટેલના પ્રયત્નથી તેમને સંયુક્ત રાષ્ટ્રના રાજ્યમાં વિલીનીકરણ થયું। તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળ પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડવા સંમતિ આપે। તેમની વ્યવહારો બુદ્ધિથી તેમણે લગભગ બધા જ દેશી રાજ્યોનું
भारत संघ में विलीनीकरण कर्यो। हैदराबाद में पोलिस पगलू भरीने निजामना हितोना रक्षण की बाहेधरी आपी तेनो भारतीय संघ में विलीनीकरण कर्यो। जूनागढ़ लोकमत द्वारा भारत संघ में विलीनीकरण करवामां आव्यो। ज्यारे पाकिस्ताने कश्मीर पर आक्रमण कर्यो त्यारे त्यांना राजाए भारतीय संघ साथे जोड़ाण खट में सही करी ने आ रीते ईस्वी सन 1948 अंत पहला भारत में बढ़ा ज देशी राज्यों भारतीय संघ में विलीनीकरण जे छे ए थयेलू आपने जोवा मळे छे। एटमो वात करे सवाल नंबर 34 के भारत में राज्यों ने रचना करवा नो प्रश्न साठी उपस्थित थयो। कहवा भारत स्वतंत्र थयो त्यारे आपणी संघीय राज्य व्यवस्था स्वीकार कर्यो हतो। आठी संघना घटको एवा राज्यनी रचना करवानो प्रश्न उपस्थित थयो। ए प्रमाणे सवाल नंबर 35 ब्रिटिश प्रांत अने देशी राज्यना एकीकरण पछी कई काम चलाव राज्य व्यवस्था करी हती। तो ब्रिटिश प्रांत अने देशी राज्यना एकीकरण पछी भारतना बढ़ाज एकमोनु शुरुआत में चार वर्ग में यानी कि अ ब क ड एम विभाजन करवामां आवे अने आ चारे प्रकारना राज्य में दरज्जो समान न हतो अने आ कामचलाउ व्यवस्था हती। सवाल नंबर 36 भारत प्रजासत्ताक बन्या बाद देश में खाली जग्याना धोरणे राज्योनी रचनानी मांग उभी थई। तो जवाब आवशे भाषा। सवाल नंबर 37 ईस्वी सन 1953 में कया अलग राज्यनी रचना थई। तो जवाब आवशे आंध्र प्रदेश। सवाल नंबर 38 पुनः रचना पंचनी रचना शा माटे करवामां आवी। तो आंध्र प्रदेशनी रचना बाद अन्य भाषा समुदायों द्वारा भाषा आधारित पोताना अलग अलग राज्यनी मांग करवामां आवी जेना परिणामे भाषा आधारित राज्यों की रचना करवा राज्य की पुनर्रचना पंचनी रचना करवामां आवेली जोवा मळे छे। सवाल नंबर 39 राज्य पुनर्रचना पंचना अध्यक्ष कोण हता। तो राज्य पुनर्रचना पंचना अध्यक्ष सर्वोच्च अदालतना पूर्व न्यायमूर्ति डॉक्टर फजल अली हता। सवाल नंबर 40 राज्य पुनर्रचना पंचे पोतानो अहेवाल सरकार ने क्यारे सुपरत कर्यो। तो जवाब आवशे ईस्वी सन 1956 में। 41 राज्य पुनर्रचना पंचना अहेवाल ने आधारे खाली जगह राज्यों अने खाली जगह केन्द्र शासित विस्तारों ने व्यवस्था ने स्वीकार करवामां आव्यो। तो जवाब आवशे 14 राज्य अने 6 केन्द्र शासित विस्तारों। એ પ્રમાણે સવાલ નંબર 42 ઈસવી સન 1956 માં ભારતના આધારે રચાયેલા રાજ્યોમાં મુંબઈ અને પંજાબ અપવાદ રૂપ હતા, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું। એ પ્રમાણે સવાલ નંબર 43 મુંબઈ રાજ્યમાં કયા બે ભાષી વિસ્તારોનો સમાવેશ થતો હતો? તો મુંબઈ રાજ્યમાં મરાઠી અને ગુજરાતી એમ બે ભાષી વિસ્તારનો સમાવેશ થતો હતો। સવાલ નંબર 44 મહાગુજરાત આંદોલન શા માટે કરવામાં આવ્યો? તો જવાબ આવશે રાજ્ય પુનર્રચના પંચ દ્વારા મુંબઈ રાજ્યની રચના મરાઠી અને ગુજરાતી બે ભાષી વિસ્તારોના સમાવેશથી થઈ હતી। આની સામે મરાઠી અને ગુજરાતી ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા માટે મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યો હતો। એ જ પ્રમાણે સવાલ નંબર 45 મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતાઓના નામ જણાવો। તો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક, ભાઈલાલ ભાઈ અને બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતાઓ હતા।
सवाल नंबर 46, गुजरात राज्य की स्थापना क्यारे अने क्यांथी करवामां आवी हती? तो जवाब आवशे गुजरात राज्य की स्थापना 1 मे 1960 ना रोज साबरमती आश्रम अमदावाद खाते थई हती। सवाल नंबर 47, गुजरात राज्यनु उद्घाटन खाली जग्याना हस्ते थयुं हतुं? तो जवाब आवशे पूज्य रविशंकर महाराज। एटमें सवाल नंबर 48, गुजरातना प्रथम राज्यपाल खाली जग्या हता? तो जवाब आवशे महेदी नवाज जंग। एटमें सवाल नंबर 49, गुजरातना प्रथम मुख्यमंत्री खाली जग्या हता? तो जवाब आवशे डॉक्टर जीवराज मेहता। सवाल नंबर 50, पंजाबनु विभाजन क्यारे थयु हतु? तो जवाब आवशे पंजाबनु विभाजन ईस्वी सन 1966 मां थयु हतु। सवाल नंबर 51, पंजाबनु विभाजन थता कया बे राज्यो अस्तित्वमां आव्या? तो पंजाबनु विभाजन थता पंजाब अने हरियाणा एम बे राज्यो अस्तित्वमां आव्या हता। सवाल नंबर 52, कया राज्यों ने सेवन सिस्टर स्टेट तरीके ओळखाय छे? तो कहेवाय छे असम, नागालैंड, मेघालय, मणिपुर, त्रिपुरा, अरुणाचल प्रदेश, मिजोरम एम पूर्वोत्तर भारतना 7 राज्यों जेने सेवन सिस्टर स्टेट तरीके ओळखवामां आवे छे। सवाल नंबर 53, ईस्वी सन 2000 कया नवा राज्यनी रचना करवामां आवी? तो ईस्वी सन 2000 बिहार माटी झारखंड, मध्य प्रदेश माटी छत्तीसगढ़ ने उत्तर प्रदेश माटी उत्तराखंड राज्यनी रचना करवामां आवी। ए प्रमाणे सवाल नंबर 54, ईस्वी सन 2014 क्यूँ राज्य अलग पड़ू? तो जवाब आवशे तेलंगाणा। सवाल नंबर 55, तेलंगाणा राज्य पश्चिम बंगाल राज्य माटी अलग थयु साचू के खोटू? तो जवाब आवशे खोटू। तो विद्यार्थी मित्रों, आज आपणे जे स्वापोटी लेखन जोयुं छे ए आपणे आपणी समाज विज्ञानी स्वापोटीनी अंदर पूरवानो छे। बाकीनो जे छे ए आनी पछीना लेक्चरनी अंदर आपणे जोईशुं। धन्यवाद।